સુરેન્દ્રનગરના કોંગ્રેસના દછાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે આ સ્થળના વખાણ કર્યા, સાથે ત્યાંના અધિકારીઓની પણ પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈને ગર્વનો અનુભવ થયો. તો બીજી તરફ ભાજપે પણ કહ્યું કે અમને આનંદ છે કે કોંગ્રેસને ગુજરાતનો વિકાસ દેખાવા લાગ્યો. મારા આજના અનુભવો એમ કહી શકાય કે અવિસ્મરણીય અનુભવ થયા છે. અહીં આવતા જ જે પ્રકારે ગુજરાત સરકારનો જે સ્ટાફ છે, ટુરિઝમ સ્ટાફ છે, અહીંનો જે પ્રોટોકોલ ઓફિસર છે, ડેપ્યુટી કલેક્ટર, આ બધા જ લોકો, સિક્યોરિટી સ્ટાફ, એણે જે રીતે અમારું અહીં સ્વાગત કર્યું છે અને જે અમને સહકાર આપ્યો છે એ પણ અવિસ્મરણીય છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક સ્વપ્ન જોયું અને એ સ્વપ્ન પણ આજે સાકાર થતું જોવા મળે છે. આમ સમગ્ર રીતે ગુજરાત નું એક પ્રતિબિંબ, એક ગુજરાતી તરીકે સૌને ગૌરવ થાય એ ડેમ ઉપર જઈને, ડેમ સાઈડ જોઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબના ચરણોમાં ઉભા રહી અને ગર્વની અનુભૂતિ આજે થઈ. એ ખૂબ આનંદની વાત છે કે ગુજરાતનો વિકાસ જે અત્યાર સુધી કોંગ્રેસને દેખાતો નહોતો, પણ એમના એક વરિષ્ઠ ધારાસભ્યને આ ખૂબ સુંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું છે એ દેખાયું છે અને તેમણે એને આવકાર્યું છે અને એના વખાણ કર્યા છે. હું માનું છું કે ગુજરાતનો વિકાસ ગુજરાતના લોકોએ તો જોયો છે, જાણ્યો છે, માણ્યો છે, પરંતુ હવે કોંગ્રેસના લોકોને પણ જો ગુજરાતનો વિકાસ દેખાય છે તો એ એક ભારતીય જનતા પાર્ટીની સરકારની અને ભારતીય જનતા પાર્ટીની એક ખૂબ મોટી સિદ્ધિ હું ગણું છું.